છવ્વીસમી તારીખે સુઓ મોટો દાખલ કરી અને આ બાબતની હિયરિંગ રાખ્યું હતું. એમાં પણ આપણે તરત જ જે 48 કલાકમાં જે રિપોર્ટ મળ્યો હતો એમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના 2 અધિકારી, આમ ટોટલ 6 અધિકારીઓને તાત્કાલિક આપણે સસ્પેન્ડ કર્યા હતા. અને સમગ્ર રાજ્યની અંદર કાયદેસર ન હોય એવા તમામ ગેમ ઝોન બંધ કરવાની સૂચના આપી હતી અને યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ આપણે ધરી હતી. સીટની રચના અને સાથે FIR, આ બંને આપણે કરેલું છે. એટલે પોલીસ તપાસના અંતે અને સીટની તપાસના અંતે જે પણ કોઈ કસૂરવાર હશે, નાનો હોય કે મોટો હોય, જેના સામે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની હશે, પોલીસ પ્રોસિક્યુશન પણ કરવાનું હશે, તો એ કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકારને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી. અથવા તો કોઈ મોટાને બચાવો અને નાનાનો ભોગ લેવો એ પ્રમાણેની કોઈ પણ મનસ્થિતિ સરકારની નથી. રાજકોટ TRP ગેમ ઝોન અને તેની કાર્યવાહી આપણે બધા રોજ જોઈએ છીએ કે કઈ રીતના એક બાદ એક અધિકારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે આપણે અપેક્ષા રાખીએ કે આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ કંઈક બોલે આ વિષય પર. એક બાદ એક મંત્રીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, ભાનુબેન બાબરિયાથી લઈને હર્ષ સંઘવી બધા જ આ વિષય પર બોલ્યા. પણ પ્રવક્તા મંત્રી આ વિષય પર કંઈ બોલે એની પ્રતીક્ષા હતી. ઋષિકેશ પટેલ ગઈકાલે પોતાનું નિવેદન, પહેલું નિવેદન આ ઘટના પર આપ્યું હોય તેવું કહી શકાય. ઋષિકેશ પટેલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ત્યારે તેમણે કહ્યું કે SIT અહેવાલ રજૂ કરશે, 20 તારીખે અહેવાલ આવે ત્યારબાદ વાત કરવામાં આવશે. કોઈ પણ લોકો, જે લોકો આમાં સંડોવાયેલા છે, એ લોકોને છોડવામાં નહીં આવે. એ પછી નેતા હોય કે અધિકારીઓ હોય, બધા સામે કાર્યવાહી કરવાની જ છે. હર્ષ સંઘવીએ જે કહ્યું હતું એ જ પ્રમાણે ઋષિકેશ પટેલે પણ કહ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું છે કે SIT રચના થઈ ત્યારબાદ તમે પણ જોઈ રહ્યા છો કે કઈ રીતના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે, આગળ પણ એવી જ કાર્યવાહી થશે. હાઈકોર્ટમાં SIT પોતાનો અહેવાલ મૂકે ત્યારબાદ આગળ કેમ કાર્યવાહી કરવાની છે એ કહીશું. પણ હાઈકોર્ટની પણ વાત કરી લઈએ. છેલ્લી સુનાવણી થઈ ત્યારે હાઈકોર્ટે ચોખ્ખા શબ્દોમાં RMC ને કહી દીધું હતું કે તમે રમત રમાડવાનું બંધ કરો. અને જ્યારે પહેલી વાર સુનાવણી થઈ ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે અમને સરકાર પર ભરોસો જ નથી. જ્યારે હાઈકોર્ટ આટલા કડક શબ્દોમાં કંઈ કહે છે તો એનો મતલબ એ છે કે હવે આપણે જાગી જવાની જરૂર છે, સત્તાધીશોને સવાલ પૂછવાની જરૂર છે. ઋષિકેશ પટેલ પહેલી વાર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે શું થયું તે જોઈએ. 25મી તારીખે સાંજે આ બનાવ બન્યો અને 25મીએ રાત્રે જ મધરાત્રિએ સીટની રચના કરી અને સીટની રચના અને સીટને કરવાની કામગીરીની તમામ બાબતોનો સમાવેશ આપણે કર્યો કે સીટની રચના થયા પછી આ સીટની કમિટી કેવી રીતે કામ કરશે એ સમગ્ર ડાયરેક્શન એમાં આપ્યા હતા. અને 25મીએ રાત્રે આ બનાવ બન્યા પછી 25મીની મધરાત્રિ આ સીટની રચના કર્યા પછી તરત જ એ પહેલાં એની સાથે જ આપણે FIR પણ કરી દીધી હતી અને 48 કલાકમાં એનો પ્રાથમિક રિપોર્ટ એ સરકારને આપણે સોંપી દીધો હતો. નામદાર કોર્ટે પણ 26મી તારીખે 26મી તારીખે સુઓ મોટો દાખલ કરી અને આ બાબતની હિયરિંગ રાખ્યું હતું. એમાં પણ આપણે તરત જ જે 48 કલાકમાં જે રિપોર્ટ મળ્યો હતો એમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના 2 અધિકારી, આમ ટોટલ 6 અધિકારીઓને તાત્કાલિક આપણે સસ્પેન્ડ કર્યા હતા. અને સમગ્ર રાજ્યની અંદર કાયદેસર ન હોય એવા તમામ ગેમ ઝોન બંધ કરવાની સૂચના આપી હતી અને યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ આપણે ધરી હતી. FIR 26મી તારીખે જે નોંધાઈ, TRPના 6 માલિકો વિરુદ્ધ અને પાછળથી પણ એમાં 2 અધિકારીઓના નામ ACBની તપાસના આધારે આપણે દાખલ કર્યા હતા. અને હાઈકોર્ટે સુઓ મોટો જે કરી એમાં હાઈકોર્ટે પણ નિરીક્ષણ કર્યું છે, એમનું પણ ઓબ્ઝર્વેશન છે
કે અમે જે પ્રકારની તપાસ ઇચ્છતા હતા તે પ્રકારની રાજ્ય સરકારે તપાસ હાથ ધરી છે. આમ ખૂબ ટ્રાન્સપરન્સીથી આ બનાવ, ખૂબ કરુણ બનાવ ગુજરાત રાજ્યમાં બન્યો, અને એ બનાવની ગંભીરતા અને સાથે કરુણતા જોતા રાજ્ય સરકારે સંવેદનાથી ભવિષ્યમાં પણ આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો ના બને એના માટેની કાર્યવાહી હાથમાં ધરી છે. અને સાથે બંને અધિકારીઓ, સીપી અને મ્યુનિસિપલ કમિશનર, આ બંનેની તાત્કાલિક અસરથી આપણે બદલી પણ કરી છે. અને પ્રથમ મુદતનો પ્રાથમિક અહેવાલ 31/5/24 રોજ, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર વિભાગ અને પોલીસ વિભાગની જવાબદારીનું તારણ આવ્યું છે, જે રિપોર્ટ આપણને મળ્યો છે પ્રાથમિક અહેવાલ. અને આ સમગ્ર ઘટનામાં આઈપીસી, ગુજરાત પોલીસ અધિનિયમ જીપીએ, જીપીએમસી એક્ટ અને ગુજરાત પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી અધિનિયમ CGDCR 2017 જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને તમામ દિવંગતોને પીએમ સીએમ ફંડમાંથી મળતી રાહત પણ આપણે ચૂકવી દીધી છે. અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ રૂલ્સ બનાવ્યા છે, જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે. અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇન્કોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે. આમ તમામ રીતે આ બાબત સરકારે ખૂબ જ સંવેદનાથી હાથ ઉપર લીધેલી છે. એટલે અને ઘણી બધી વિગતો આપ સૌને ખબર છે એ પ્રમાણે રાજ્ય સરકારે કામગીરી કરી છે. અને સાથે 20મી તારીખ આવતીકાલે પણ આની મુદત કોર્ટમાં છે, પ્રાથમિક અહેવાલ આવ્યો છે. પરંતુ આ બનાવની ગંભીરતા જોતા ગુનાના મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્કવાયરીની જરૂર હોવાથી 20મી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ કરીશું. સીટની રચના અને સાથે FIR આ બંને આપણે કરેલું છે. એટલે પોલીસ તપાસના અંતે અને સીટની તપાસના અંતે જે પણ કોઈ કસૂરવાર હશે, નાનો હોય કે મોટો હોય, જેના સામે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની હશે, પોલીસ પ્રોસિક્યુશન પણ કરવાનું હશે, તો એ કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે. અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકાર ને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી, અથવા તો કોઈ મોટાને બચાવો અને નાનાનો ભોગ લેવો એ પ્રમાણેની કોઈ પણ મનઃસ્થિતિ સરકારની નથી. આ બાબતની અંદર સરકારે ખૂબ ગંભીરતાપૂર્વક આ કરુણ અને ન બનવા જેવો જે બનાવ બન્યો છે એને સુઓ મોટે જાતે કરીને પણ ભવિષ્યની અંદર જ્યાં ફૂટફોલ વધારે છે, જ્યાં આગળ વસ્તી કે જેવા કે મોલ્સ છે, હોસ્પિટલ્સ છે કે થિયેટર્સ છે, સ્કૂલ્સ છે, આ તમામે તમામ બાબતની અંદર ફરીથી પુનઃ એક વખત આ તમામ જે હયાત વિદ્યમાન જે પણ કોઈ કાયદાઓ છે એ કાયદાઓમાં પણ જરૂર પડે ત્યાં સુધારો વધારો કરી અને એમાં કાર્યવાહી કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે જવાબદાર સરકારી અધિકારી હોય, કોઈની પણ આની અંદર કોઈ મિલીભગત અથવા તો આમાં કોઈ પણ પ્રકારનો રોલ હશે, એવા કોઈ પણ રોલવાળા અધિકારીઓને કોઈ પણ કાળે બક્ષવામાં નહીં આવે. એ તપાસ એટલા માટે તપાસ મૂકી છે ને, તપાસ મૂકવાનું કારણ જ એટલું છે કે આની અંદર આ સમગ્ર ગેમ ઝોનની શરૂઆતની મંજૂરીઓ, બાંધકામની મંજૂરીઓ, મંજૂરીઓ આપ્યા પછી ફાયરની અને એની અંદર R&B, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, આ તમામ વિભાગો કે જેઓની NOCOના આધારે અંતિમ જે એની મળતી હોય છે પરવાનગી, એ પરવાનગી સુધીની તમામ લિંકની તપાસ કર્યા પછી
જે પણ કોઈ કસૂરવાર હશે એના માટે નાનો મોટો જોયા વગર સરકાર આના માટે કડક પગલાં ભરવા, તમામ પ્રકારના પગલાં ભરવા માટે સંપૂર્ણ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપેલી છે. આમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિને, ચમરબંધ વ્યક્તિને પણ નહીં છોડવા માટે મુખ્યમંત્રીશ્રીના કડક નિર્દેશો છે. તમે બંને વિષયને ભેગા ના કરો, કારણ કે મોરબીનો ઇસ્યુ ધેટ ઇઝ અનધર થિંગ, અને જે રાજકોટ વાળો વિષય છે એ વિષયની અંદર એક વખત જે નિર્ણય થયો તો એ નિર્ણયની અંદર જે લેકિંગ્સ છે, જે લેક્વિના છે, એ લેક્વિના કેમ ઊભી થઈ, કેવી રીતે ઊભી થઈ, કોની ઇન્ફ્લુઅન્સમાં ઊભી થઈ, એ તમામ બાબતની પ્રક્રિયા, એ પ્રક્રિયાઓના અંતે અને તપાસના અંતે જે પણ કોઈ પ્રકારના પગલાં ભરવાના થાય એ ભરવાની કડક સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપેલી છે. એટલે એ વાતની અંદર તમામે તમામ બાબતો એમાં સંમિલિત થાય છે. આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગ્નિકાંડમાં ફાયરને સસ્પેન્ડ કર્યું, ઇન્જિનિયરને સસ્પેન્ડ કર્યું, તો નેગ્લિજન્સીમાં આઈએસ આઈપીએસ બી છે, એ જ જુમલામાં છે. હજુ તમે તપાસ પૂરી થાય, તપાસ થઈ છે, એમાં પ્રાથમિક તપાસના અંતે જે પણ લોકો માટે શરૂઆતી પગલા ભરવાના હતા એ ભરાઈ ગયા છે, અને તપાસના અંતે જેની સામે પગલા ભરવાના છે એ સરકાર ભરવા માટે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ બાબતની સૂચના આપેલી જ છે. જેમ જરૂર પડે એ પ્રમાણે અધિકારીઓની પણ પૂછપરછ થઈ રહી છે. એસઆઈટી નો સ્વતંત્ર અધિકાર છે, અને એસઆઈટી નો સ્વતંત્ર અધિકાર એટલા માટે છે કે તપાસમાં જે પણ કોઈ અધિકારીઓ આવતા હોય એકને પૂછ્યું, એ પૂછતા કોઈ બીજાની પૂછવાની જરૂર પડે તો એને બોલાવી અને પૂછપરછ ચાલુ છે, અને જેને જરૂર પડશે એને બોલાવી પૂછપરછ કરી અને 20મી તારીખે મેં પહેલાં કહ્યું એમ એનો અહેવાલ આવશે એના પછી જ, અને કોર્ટને રજૂ કર્યા પછી અને સરકારને રજૂ કર્યા પછી એમાં જે પણ કોઈ પ્રકારના એક્શન લેવાના હશે તો ચોક્કસ લેવામાં આવશે. એસઆઈટીની તપાસની અંદર એમને જેમ જેમ તપાસ કરતા જરૂર પડે એવા તમામ અધિકારીઓને બોલાવી એની પૂછપરછ કરી અને આ તમામ બાબતની વિગતોનો તાગ મેળવી અને આખો રિપોર્ટ એ બનાવવાની જવાબદારી સોંપી છે. એટલે કયા અધિકારીને બોલાવ્યા, આ આખે આખી પ્રક્રિયામાં જે લોકો પણ આખી લિંકમાં હોય એ તમામ અધિકારીઓને બોલાવી અને એ તપાસનો અહેવાલ 20મી તારીખે સીટ આપણને આપવાની છે. સોરી, પ્રાથમિક તબક્કે આની પણ તપાસ આપણે સોંપેલી છે, અને પ્રાથમિક તબક્કે એવું લાગતા આયુષ્ય ઓકને સસ્પેન્ડ પણ કર્યા છે અને એની તપાસ આપણે કરી રહ્યા છીએ.